મિત્રો ઉનાળાની ચાલીસથી પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડી રહી છે અને આ ગરમીમાં જરાય મજાવાનું નથી મિત્રો ખૂબ જ સરસ મજાનું ડ્રિંક્સ લઈને હું તમારા માટે આવી ગયો છું આજે આપણે બનાવીશું એક મિલ્કશેક અને એક લસ્સી મિત્રો આમાં એક હર્બલ પ્રોડક્ટ એડ કરીશું જેનું નામ છે ગોંધ ગતિરા મિત્રો તમે ગોંદ કતિરાનું નામ સાંભળ્યું ન હોય તો હું તમને પૂરી એની માહિતી આપવાનું છું આ વિડીયોમાં વિડીયો પૂરેપૂરો જોજો ક્યાંય સ્કીપ નહીં કરતા ગોંદ કતિરા એ એક ટાઈપનો ગુંદર છે કે જે ગુંદરને આપણે શિયાળામાં લાડુ બનાવીએ છીએ ને એ ગુંદર નહીં પણ આ ગુંદર એક સ્પેશિયલ પ્રકારનો ગુંદર છે કે જેનો ઉનાળામાં શરબત ખીર વગેરે આઇટમમાં એનો ઉપયોગ થાય છે આ રીતનું એનું પેકેટ આવે છે પ્યોર ગોંદ કતિરામાંથી લખેલું છે અને આ ઓનલાઈન મળે છે ઓફલાઈન પણ માર્કેટમાં તમને કરિયાણાવાળાને ત્યાં મળી જશે અને આ ટાઈપનો થોડા મોટા ટુકડાવાળો આ ગોંદરાનો ગુંદર મળે છે અને એને આપણે ગુંદર જેલી પણ કહેવાય છે અને આ આપણો રેગ્યુલર ગુંદર કે જે શિયાળામાં આપણે તળીને અડદિયામાં નાખીએ છીએ અને આ ફક્ત આપણે ઠંડક માટે આ ગુંદરનો ઉપયોગ કરવાનો હોય છે કે જે શિયાળાની ગરમી હોય અથવા તો બહેનોને પણ ઘણીવાર ઠંડક કરવાની જરૂર પડે જ્યારે ડૉક્ટર કહે કે તમારે ઠંડક કરવી પડશે ત્યારે બહેનો ખાસ કરીને આ ગુંદરનો ઉપયોગ કરતા હોય છે અને અત્યારે કાળજાળ ગરમીની સામે રક્ષણ મેળવવા માટે આપણે આજે બનાવવાના છીએ ગોંદ કતીરામાંથી એક સરસ મજાની જેલી બનાવશું પહેલાં જેલી બનાવવી બિલકુલ આસાન છે એને પાણીનો આ રીતે વાઘ કટારો ભરી લેવાનો છે બે ત્રણ કલાક માટે એને એમને રહેવા દેવાનો છે આ ગુંદરનો કોઈ ઉપયોગ નથી આ તો શિયાળાનો ગુંદર છે એને સાઈડમાં મૂકી દઈશું આ તે રહેવામાંથી તમે અનેકવિધ આઈટમ બનાવી શકો છો અને જે તમારા શરીરને ખૂબ જ ઠંડક આપે છે એ ઇમ્યુનિટી બૂસ્ટર કરે છે જેથી તમને પૂરા દિવસ થાક નહીં લાગે આખો દિવસ કામ કર્યા કરશો અને વચ્ચે આપણે પલાળી દઈએ તકમરિયા કે જેને સબ્જા બીજ કહેવામાં આવે છે આ પંસારીને ત્યાં કરિયાણાની દુકાને આરામથી મળી જશે ગમે ત્યાં મળી જશે ઓનલાઈન પણ મળશે એને અડધી કલાકમાં પલાળી દેશો એટલે ખૂબ સરસ રીતે ફૂલી જશે તો આપણે આ ગોંદ કતેરાને પાંચ કલાક બાદ જોઈએ તો બિલકુલ ગોંદ કતિરા દેખાતું નથી અને પરફેક્ટ જેલી બની ગઈ છે જોઈ શકો છો મિત્રો જો કેટલી સરસ જેલી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ જેલીનો તમે કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો મિત્રો આનો મિલ્કશેક બનાવો સરબત બનાવો ઘણી બધી વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકો ખીર પણ બનાવી શકો છો અને મિત્રો આને પાણીમાં તમે ઓગાળીને થોડી ખાંડ નાખીને પી જાઓને તો પણ તમારા શરીરની કમજોરી દૂર કરે છે શરીરને ઠંડુ રાખે છે પાચનતંત્ર મજબૂત કરે છે પરસેવાની સમસ્યા દૂર કરે છે અને મિત્રો આ એક હર્બલ પ્રોડક્ટ છે આ કોઈ કેમિકલ નથી જો આ તકમારી આપણને સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તો અત્યારે આપણે બનાવવાના છીએ રોજનું શરબત અથવા તો રોજનો મિલ્કશેક અને એમાં એડ કરીશું ગોંદ કતિરા એટલે કે જૈલી ગુંદર તો મિત્રો એક મિક્સરની જાર લઈ લીધી છે એમાં એડ કરીશું થોડું દૂધ તમે દૂધ વિના ફક્ત પાણીમાં પણ સરસ બનાવી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી બનશે તમને વારંવાર પીવાનું મન થશે એમાં આપણે એડ કરી દઈશું બે ચમચી જેટલી ગોંદ કતીરાની જેલી અને હવે સ્વાદ મુજબ ખાંડ એડ કરીશું અને ત્યારબાદ રોજનો પલ્પ એડ કરીશું આ પલ્પ રેડીમેડ મળે છે તમે ઘરે પણ બનાવી શકો છો તો આ પલ્પને એડ કરીને ફટાફટ આપણે સરસ મજાનો રોઝ મિલ્કશેક બનાવીએ છીએ હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ તો એના માટે આપણે થોડો બરફ લીધો છે અને આપણું આ ગોંદ ગોંદકતીરાવાળું રોજ મિલ્કશેક તૈયાર છે મિત્રો તમારે જેવું થીક બનાવવું હોય તેવું થીક પણ બનાવી શકો છો અને તેને કાજુ અને બદામથી ગાર્નિશ કરશું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે બનાવી લઈશું લસ્સી ગોંદ કતિરાવાળી મિત્રો એ પણ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેજો અને આ ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો આ પી શકે છે અને ઉનાળાને ગરીબીમાં પીવું ખૂબ જ જરૂરી છે હવે આપણે થોડું તકમરિયા નાખીને અને ગાર્નિશ કરશું કારણ કે તકમરીયાવાળો મિલ્કશેક જે બહેનોને ખૂબ જ પસંદ હોય છે પુરુષોએ ખરેખર તકમરિયાનો ઉપયોગ નહીં કરવો જોઈએ કારણ કે એમાં પથ્થરીની સમસ્યા થઈ શકે છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે માર્કેટમાં કેરી આવે છે તો આપણે કેસર કેરી પાકી કેરી લીધી છે અને આ રીતે સમારી લીધી છે અને આપણે મેંગો લસ્સી બનાવી છે પણ ગોંદ કતિરા સાથે એટલે કે ગુંદર જેલી સાથે એક તો કોઈને માથાનો દુખાવો થતો હોય ને તો એના માટે ગોંદ કતિરાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે અને સાથે માથાના વાળ ખરતા હોય તો એમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે આપણે પહેલાં લસ્સી બનાવી લઈએ તો એના માટે આપણે કેસર કેરીને સમારી સમારીને મિક્સર ગ્રાઇન્ડર ચારમાં એડ કરીશું અને હવે એડ કરીશું ગોંદકતીલાની જલી એટલે કે ગુંદરની જેલી કે જે આપણે બધી એડ કરી દઈએ ત્યારે કારણ કે આ મેંગોની જે લસ્સી હોય ભલે થોડી ગાઢી બને પણ સ્વાદમાં અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો અને હવે જરૂરિયાત મુજબનું મોળું દહીં આપણે અંદર એડ કરીશું લસ્સી માટે સ્પેશિયલ દહીં મેળવેલું છે અને દહીં કઈ રીતે મેળવવું તે પણ તમને વિડીયો મળી જશે મારી ચેનલ ઉપર ખૂબ આસાન રીત છે અને હવે સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈએ સાકર પણ એડ કરી શકો છો પરંતુ આપણે લગભગ ચાર પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને બંધ કરીને એને બરાબર ગ્રાઇન્ડ કરી લેવાનું છે જરૂરિયાત મુજબ થોડું પાણી પણ એડ કરી દઈશું જે રીતે તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને આ ઝેલી એડ કરી છે એટલે થોડી લસ્સી ગાઢી બનશે ઘાટી બનશે પણ ખૂબ મજા આવશે પીવાની બહુ બહુ સ્વાદિષ્ટ બનશે અને સાથે એના હેલ્થ બેનિફિટ આપણે ધ્યાનમાં લેવાના છે ભીષણ ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે એક પ્રકારનું કુલિંગ એજન્ટ છે કોઈને નસખોરી ફૂટતી હોય કોઈને વજન ઘટાડવું હોય શરીરના વિશલ્ય પદાર્થોને પણ બહાર ફેંકવા હોય તો એના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે માસિક ધર્મ જેનો અનિયમિત હોય તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ઘણાને ગોંદની એલર્જી હોય તો એને પહેલાં ચેક કરી લેવું કે ભાઈ કોઈ એલર્જી કોઈ પ્રોબ્લેમ થાય નહીં તો જ આ ગોંદ કતીરાનું સેવન કરવું જનરલી આ સોએ એક ટકા વ્યક્તિને ગોંધની એલર્જી હોય છે તો આપણું ખૂબ જ સરસ મજાનું મેંગોલસી તૈયાર થઈ ગઈ છે